પ્રથમ ત્રણ રાશિ વિશે પર વાત કરીએ, મેષ, વૃષભ અને મિથુન. મહેન્દ્રભાઈ, આ ત્રણ રાશિના જાતકોનો દિવસ આજે કેવો રહેવાનો છે અને સાપ્તાહિક રાશિ ભવિષ્ય કેવું રહેશે? સાપ્તાહિક રાશિ ભવિષ્યમાં મેષ રાશિવાળા જાતકો માટે વિચાર કરીએ તો ચંદ્ર અને રાહુ એ બેઠેલો છે તૃતીય પરાક્રમ સ્થાનમાં. મતલબ કે મોટા ભાઈ ભાંડવું હોય, વડીલ વર્ગ હોય, એના દ્વારા સંપર્ક કેળવવામાં, ક્યાંક ને ક્યાંક એની સેવા કરવામાં, ક્યાંક ને ક્યાંક એની સાથે કામ કરવામાં થોડી ત્રુટીઓ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એનું કારણ છે કે રાહુ ચંદ્રનો આ યોગ ક્યાંક ને ક્યાંક ગ્રહણ યોગ બનાવી રહ્યો છે અને એના કારણે માનસિક વિહવળતાને કારણ વગરના ટેન્શનો ઊભા થાય તેવી શક્યતાઓ દેખાય. થોડું સાચવીને કામકાજ કરજો આવતા અઠવાડિયા દરમિયાન. કન્યા રાશિનો મંગળ બેઠેલો છે છઠ્ઠા સ્થાનની અંદર. મતલબ આ મંગળ ક્યાંક ને ક્યાંક જે અવરોધો ઊભા કરી શકે, ખર્ચનું પ્રમાણ વધારી શકે, આર્થિક સંકટોનો સામનો કરવો પડે, મતલબ કે આવકના પ્રમાણમાં ખર્ચ થશે પણ ખર્ચ વધી જાય તેવી શક્યતા છે. આવા સમયે જેટલી પછીડી હોય એટલી હોડતાણી એ વધારે સારું રહેશે. સૂર્ય તુલા રાશિમાં નીચેનો બની અને બુધ અને શુક્ર સાથે યુતિમાં છે. સાતમા સ્થાનમાં તુલા રાશિનો શુક્ર પાછો પ્રબળ બને છે, બુધ સાથે સૂર્ય સાથે યુતિમાં છે, તો આવા સમયે લાભ તો સારા થવાના જ છે પણ થોડીક સાવધાની એટલા માટે રાખવી પડશે કે ઉતાવળિયા નિર્ણયો નુકસાન ન કારણ કે તુલા રાશિનો સૂર્ય એ આત્મવિશ્વાસનો કારક છે. વધારે પડતો આત્મવિશ્વાસ પણ માણસને નુકસાન કરાવતો હોય છે, તો આ બાબતે થોડું ધ્યાનમાં રાખજો. દરરોજ સૌરભ સૂર્યનારાયણને જળ ચડાવજો અઠવાડિયા દરમિયાન, સારી સફળતા તો મળશે. ગુરુ વૃશ્ચિક રાશિનો આઠમા સ્થાનમાં છે. વડીલોની સલાહ લેશો તો કામ તમારું સરળ બનશે. નોકરિયાત વર્ગને સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે સાથે ધનરાશિનો શનિ બેઠેલો છે. પાકિસ્તાનમાં ક્યાંક મુસાફરીના યોગ બની રહ્યા છે. ટ્રાવેલિંગ એજન્સી સાથે જે માણસ સંકળાયેલો હોય, કોઈ પણ પ્રકારે જ્યારે માણસ કોમ્પોડિટી કરતો હોય, કોઈ પણ પ્રકારે માણસ જ્યારે ટ્રાવેલિંગ ક્ષેત્ર સાથે જેને કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના કામકાજ કરતો હોય, એના માટે આ શનિ ખૂબ જ પાવરફુલ છે. ધર્મમાં પણ શ્રદ્ધામાં વધારો થશે પણ સંઘર્ષ વધારે કરવો પડે એનું મૂળ કારણ રાહુ છે. રાહુ અહીંયા બેઠેલો છે તૃતીય પરાક્રમ સ્થાનમાં, તો સંઘર્ષ ન કરવો પડે એના માટે થોડી કાળજી રાખીને આગળ વધો, સફળતા ચોક્કસ મળશે. હવે વાત કરી લઈએ વૃષભ રાશિની, તો બહુ જ એના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે. મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ આજનો તમારો દિન વિશેષ છે. આજના દિવસે શું કરવું જોઈએ તમે વાંચી લેજો પણ આવતા અઠવાડિયે શું કરવું જોઈએ મારી પાસે તમે સાંભળજો. તો વાત કરી લઈએ વૃષભ રાશિની. કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ વૃષભ રાશિના જાતકોને આ અઠવાડિયા દરમિયાન મળશે. કારણ કે પરિવારના લોકો દ્વારા આ અઠવાડિયું ખૂબ જ સારો લાભ કરાવડાવશે. કોઈ પણ નવું સ્ત્રોત ધંધાની અંદર મળે એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. સાથે સાથે સપ્તાહના અંતે કદાચ એમ કહેવાય છે કે જ્યારે પણ કન્યા રાશિમાં ચંદ્રમાં આવે ત્યારે થોડોક માનસિક સંતાપ દેખાશે, તો એ સંતાપને ટાળવા માટે બને ત્યાં સુધી સારા પ્રયત્ન કરશો તો સારો લાભ થશે. પારિવારિક જીવનની અંદર કદાચ થોડી ઉથલપાથલની શક્યતાઓ થોડી વધારે દેખાઈ રહી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આ બીજા સ્થાનમાં રહેલો રાહુ ચંદ્ર સાથે ગ્રહણ યોગ જે કરી રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક થોડું પરિવારનું ટેન્શન રહે છે પણ આવા સમયે હળવાશ અનુભવી હોય તો કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને પૂછે ત્યારે જવાબ આપો. આ વસ્તુને જો ધ્યાનમાં રાખશો તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ સારું રહેશે. મિથુન રાશિ માટે આવતું અઠવાડિયું કેવું રહેશે જોઈએ. તો રવિવારથી માંડી અને શનિવાર સુધી મિથુન રાશિના જાતકોને કેવું રહેશે એ પણ આપણે જોઈ લઈએ. ગ્રહોના ગોચર પ્રમાણે જો જોવા જઈએ તો કદાચ શરૂઆત એવું થાય કે મંદગતિએ થાય. કારણ કે ચંદ્રમાં મનસો જાત, મનનો કારક ચંદ્રમાં રાહુથી ગ્રસિત હોવાના કારણે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ગતિ તમારી પકડાય છે એ ગતિમાં ક્યાંક થોડી બ્રેક આવશે. મતલબ કે કોઈ પણ પૈસાની લેવડ દેવડ કરવાની હોય, કોઈ પણ કામ કરવાના હોય, કોઈના ભરોસે કામ કરવાનું હોય, તો આવા સમયે થોડું સાચવીને કામકાજ કરજો. કારણ કે મંદ ગતિ હોય ત્યારે દરેક દિવસો તો માણસને સરખા નથી જોતા, પાંચ આંગળીઓ પણ સરખી નથી હોતી. આ બાબતને ધ્યાનમાં રાખવું પડશે. કામકાજના લીધે કદાચ થોડું મન ચિંતા રહેશે અને એના કારણે કામકાજ જે થવું જોઈએ ગતિથી થોડું હળવું થાય તેવી શક્યતા છે. પણ પરિવાર અને પોતાના આનંદની અભિવૃદ્ધિ અને એમાં ખાસ કરીને પરિવાર સાથે સપ્તાહના અંતની અંદર સારી શક્યતાઓ પણ કુંડળીના આધારે દેખાઈ રહી છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધે, સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો આ સમય દરમિયાન તમને એમાં એક સારી રાહતના યોગ અહીંયા બની રહ્યા છે. ગુરુ, શનિ અને શુક્ર એ તમારી કુંડળીમાં પાવરફુલ બનતા હોવાના કારણે રાશિ પ્રમાણે ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ મિથુન રાશિના જાતકોને થશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, ખાસ કરીને આજે આપણે શેરબજારમાં આગામી સપ્તાહ કેવું રહેશે તેના વિશે પર તો બાદમાં વાત કરીશું જ, પરંતુ શેરબજારમાં ઘણા લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે, રોકાણ કરતા હોય છે, તેને લઈને વાત કરવી છે. શેરબજાર માટે કયા ગ્રહો જવાબદાર હોતા હોય છે? સંજીવનીબેન, ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ ગ્રહ અલગ અલગ શેરનો કારક હોય છે. તમે કયા ગ્રહ તમારા કુંડલીની અંદર બળવાન છે એ મુજબ જો તમે શેરની ખરીદી કરો તો તમને સારો લાભ મળી શકે. દાખલા તરીકે અત્યારે સૂર્ય નીચસ્થ રાશિની અંદર એટલે કે તુલા રાશિની અંદર ચાલી રહ્યો છે, તો સૂર્યના કારક ગ્રહો છે રાજ્યકોષના શેરો, મ્યુચ્યુઅલ ફંડના શેરો, લાકડું અને ઔષધિના શેરો. તો આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે આ શેરોમાં ક્યાંક ને ક્યાંક મંદીનું વાતાવરણ જોવા મળશે. એટલે કે શેરબજાર માટે અલગ અલગ ગ્રહોની અંદર અલગ અલગ લાભ અને નુકસાન હોય. જે વ્યક્તિના જન્માક્ષરમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ હોય આવા વ્યક્તિઓ જો ક્યાંક ને ક્યાંક શેરબજારને લગતી વસ્તુ કરે તો એને નુકસાન થઈ શકે છે. ચંદ્ર છે એ પાણીને લગતા કોઈ પણ દૂધને લગતી કે પાણીની વસ્તુ હોય તો એની અંદર ફાયદો આપે. કપાસ અને શિશુને લગતા શેર, પાણીની કોઈ પણ વસ્તુ એ બધાના કારક છે શેરબજારની અંદર, એના કારક ગણવામાં આવે છે. જ્યારે મંગળ છે
એ જમીન મકાનને લગતી વસ્તુ એટલે કે પ્રોપર્ટીનો કારક ગ્રહ ગણવામાં આવે છે. એટલા માટે જ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારે ચા, ખનિજ પદાર્થ, ભૂમિ અને કોફી આનો કારક મંગળ ગ્રહ છે. એટલા માટે એને લગતા શેરો જો તમારા જન્માક્ષરમાં મંગળ ગ્રહ બળવાનો હોય તો એને લગતા શેરો તમે લો તો તમને સારો લાભ આપી શકે. આમ તો શેર બજાર માટે રાહુ મહત્વનો ગ્રહ ગણવામાં આવ્યો છે, કારણ કે રાહુની ચાલ અને ચંદ્રની મંદ ગતિની ચાલ એના ઉપર જ તેજી અને મંદી ખાસ કરીને જોવાતી હોય છે. ચંદ્ર સવા બે દિવસે બદલતો હોય એટલે જો તમારા જન્માક્ષર મુજબ એટલે કે તમને જો ચંદ્ર ફાયદો આપતો હોય, કારણ કે તેજી વધારે પડતી આવતી હોય તો એ ચંદ્ર અને રાહુના લીધે આવતી હોય છે. તો અત્યારના સમયગાળાની અંદર ક્યારે તેજી આવશે, ક્યારે મંદી આવશે, આગામી સમયની અંદર આપણે જોતા રહીશું. જય ગણેશ. તેમની સાથે વાત કરી મહેન્દ્રભાઈ. હેલો. હેલો દીપિકાબેન. હા, સવાલ જણાવો જેના માટે હોય ને જન્મ તારીખ જણાવશો. મકાન માટે છે, મારી જન્મ તારીખ 20/9/67. હા, જન્મનો સમય 5:30. 5:30 સવારમાં, સાંજે? સાંજે. સાંજે 5:30. ઓકે, મકાનને લગતો શું પ્રશ્ન છે આપનો? 4 વર્ષથી વેચાતું નથી. ઓકે મહેન્દ્રભાઈ, મકાન કોના નામે છે બેન? મારા તો ખોટા છે, છેવટે દોષ નો ટોપલો તો મારા જ માથે નાખવાનો, સારું તો કે મારું, ખોટું કે મારા જ કર્યું. પણ મને તમારી કુંડળી ના આધારે મને એટલી ખબર પડે કે મકાન ના પૈસા આવશે કે નહીં. કારણ કે ગૃહિણી ગૃહ મુચ્ય છે, ઘરવાળી થી ઘર કહેવાય, પતિ ગમે એટલું કમાય પણ પૈસો પત્ની ને જ આપતો છે, કારણ કે લક્ષ્મી સ્વરૂપા છે. તો પૈસો તમારા હાથમાં ક્યારે આવશે એ વાત આપણે કરી લઈએ. અહીંયા વૃષભ રાશિનો ગુરુ છે અને ચોથા સ્થાનમાં છે, ચોથું સ્થાન જમીન મકાન અને મિલકતનું સ્થાન છે અને એ ગુરુ અત્યારે વૃશ્ચિક રાશિમાં ચાલી રહ્યો છે. મતલબ કે ડિસેમ્બર મહિનાના એન્ડમાં અથવા તો જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણની આસપાસના ભાગમાં મકાન વેચાય અને સારા પૈસા મળે. આમ તો એમ કહે છે કે દિવાળીની આસપાસ પણ તમે જો પ્રયત્ન કરશો તો સફળતા મળશે, પણ તમને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ થોડી ઓછી મળે આવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. પણ મને એવું લાગે છે કે ભગવાન ગણપતિની ઉપાસના તમે વધારે વધારે કરો ને, અને પ્રાર્થના કરો કે ભાઈ મારું મકાન ઝડપથી વેચાય, દરરોજ એક દીવો કરીને ભગવાન ગણપતિને પ્રાર્થના કરો. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની 3 માળા કરીને ભગવાનના ચરણમાં વિનંતી કરો, ચોક્કસ ભગવાન ગણપતિની કૃપા થશે. તો ગણેશસ્ય પ્રસાદ હતો, ભગવાનની કૃપાથી બધું સારું ફળ મળશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, કર્ક છે અને કન્યા રાશિ વિશે શું કહેવું છે? કર્ક રાશિ વાળા જાતકો માટે આમ જોવા જઈએ તો ચોથા સ્થાનની અંદર સૂર્ય, શુક્ર અને બુધ પરિભ્રમણ કરી રહ્યા છે. તો આવા સમયે એક સારા અને મુસાફરીના યોગ જેને કહી શકાય કે જેમાં કંઈક કમાવાનું હોય, જેમાં કંઈક સારા પ્રસંગો ઉજવવાના હોય, જેમાં કોઈ સારી પ્રક્રિયા કરવાની હોય, તો આ સમય દરમિયાન કર્ક રાશિવાળા જાતકો માટે શ્રેષ્ઠ રહેશે. દાંપત્ય જીવનમાં પણ એક સારી અનુકૂળતા અહીંયા કુંડળીના આધારે જોવા જઈએ તો રાશિગત દેખાઈ રહી છે. સાથે સાથે જીવન સાથી સાથે સપ્તાહનો જે અંતિમ સમય, દિવાળીની આગળ પાછળનો જે સમય છે, એમાં થોડીક રાહત અનુભવાશે અને પત્ની પત્ની સાથે ખૂબ જ લાભ થશે. વ્યાપારી વર્ગને પણ સારો લાભ મળતો દેખાય, કારણ કે આ સમય એના માટે ખૂબ જ સારો છે. એમાં ખાસ કરી સામે દિવાળી આવતી હોય ત્યારે વ્યાપારી વર્ગને એવો કે મારો ધંધો થોડો વિકસે અને ડેવલપ થાય, જેના કારણે મને સારું ફળ મળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. ઘરના વિવાદમાંથી મુક્ત થઈ શકાય એવા સુંદર યોગો પણ દેખાઈ રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજ કોઈ પણ પ્રકારના કરશો તો પણ આજના દિવસ માટે લાભની શક્યતાઓ પ્રબળ દેખાય છે. હવે સિંહ રાશિ, મ અને ટ અક્ષરવાળા સિંહ રાશિના જાતકોને ફરી વખત એક વખત કહી દઉં કે સ્ક્રીન ઉપર જે દેખાય છે એ અત્યારનું દિવસ, આજના દિવસનું છે અને હું આપને જે બતાવી રહ્યો છું આગામી છે, બંને તમને કામ લાગે એટલા માટેનો અમારો પ્રયત્ન છે. સપ્તાહની શરૂઆત કદાચ થોડી સમસ્યાઓનો સામનો કરવો પડે એવા સિંહ રાશિના જાતકોને આ યોગ દેખાઈ રહ્યા છે. બાજી ચિંતામાંથી તો મુક્તિ મળશે જ, સ્વાસ્થ્યની બાબતમાં થોડુંક સાવધાન રાખવું પડશે. ધંધાકીય ક્ષેત્રની અંદર વ્યવસાયમાં કોઈ સારા અને આશાસ્પદ પરિણામો મળે તેવી શક્યતા છે. ઉચ્ચ અધિકારી વર્ગ જેની સાથે તમે કામ કરી રહ્યા છો એના તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરો, કારણ કે એ ધ્યાન આકર્ષિત થશે તો તમારા સારા લાભની શક્યતાઓ પ્રબળ બનશે. ચાહે બોસ હોય, ચાહે તમારા સાથે કોઈ મોટા વ્યક્તિઓ કામકાજ કરવાવાળા હોય, સંતાનના સ્વાસ્થ્ય અંગે પણ થોડીક ચિંતાઓ આ સપ્તાહ દરમિયાન રહેશે તેવી શક્યતાઓ દેખાય છે. કન્યા રાશિ, પઠો અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે આગામી સપ્તાહ મતલબ કે રવિવારથી શનિવાર સુધીનો સમય કેવો રહેશે? તો એના માટે તમને તમારા સાથીઓનો સહકાર મળશે. પરિવારમાં છો તો પત્નીનો સહકાર મળે, બાળકોનો સહકાર મળે, માતા અને પિતાના આશીર્વાદ મળે, મતલબ આ અઠવાડિયું તમારા માટે ભયો ભયો રહેશે. એ તમે બુદ્ધિ તમારી શક્તિ છે તો મતલબ સારું પ્રદર્શન કરો, કારણ કે ઘણી વખત એવું છે કે ન બોલ્યામાં 9 ગુણ પણ પાછું બહુ બોલ્યા બુદ્ધિ જાય. આ બધી વસ્તુઓને થોડીક હેન્ડલ કરીને કામકાજમાં આગળ વસ્તુ સારો લાભ થશે. અચાનક કેટલીક સમસ્યાઓ એવી હોય કે જે ન હોય અને છતાંય સર્જાઈ જાય અને પછી એનો આપણે વિકાસ ન કરી શકીએ, એ સમસ્યાઓને ન ઉકેલી શકીએ, તો આ બધી બાબતોનું થોડું ધ્યાન રાખવું પડશે. આર્થિક વ્યવહાર તો સારો છે જ, પણ છતાંય થોડી સાવચેતી પણ રાખવી પડશે. કૌટુંબિક બાબતોની અંદર થોડીક અશાંતિનો અનુભવ થશે, કુટુંબમાં એકતા લાવવા માટે પ્રયત્ન કરો. નોકરિયાત વર્ગને લાગણી શક્યતાઓ થોડી વધારે દેખાય છે. સંજીવની એક ખૂબ સરસ વાત આવેલી કે પત્નીએ પોતાના પતિને કહ્યું કે નરેન્દ્ર મોદી જો સફાઈ અભિયાનની અંદર
કામ કરી શકતા હોય તો તમે કેમ ના કરો, તમે પણ દિવાળીમાં મને મદદ કરો. પણ મને લાગે છે હજી સુધી આ રાશિઓમાં આવું કંઈ આવ્યું નથી. જય ગણેશ. જય ગણેશ. તો જે પ્રકારે અત્યારે ચર્ચા ચાલી રહી છે, આ ચર્ચાનો દોર આગળ વધારીશું અને સાથે જ અન્ય રાશિના જાતકોનો કેવો દિવસ રહેશે આજે તે પણ જાણીશું. રોકાઈએ છીએ એક બ્રેક. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આગળ વધીએ અને તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના આગામી સપ્તાહનું ભવિષ્ય કેવું રહેશે તે વિષય પર જાણીએ. દર્શમિત્રો, વાત કરી રહ્યા છીએ તુલા રાશિની. તુલા રાશિના અક્ષર રહે તો જેનો સ્વામી શુક્ર આવા, તુલા રાશિવાળા જાતકો કે આગામી સપ્તાહની અંદર ખર્ચનું પ્રમાણ વધતું જણાશે. આવા લોકોને પરિવારના સભ્ય સાથે ક્યાંક ને ક્યાંક તમે તમારો સમયને વ્યતીત કરશો, પરંતુ તમે તમારા આરોગ્ય અંગે પરેજી રાખવી, કાળજી રાખવી તમારે હિતાવહ રહેશે. નોકરિયાત વર્ગને લાંબી મુસાફરીના યોગો પણ બની શકે છે અને સારો લાભ મળવાની પણ સંપૂર્ણ શક્યતાઓ થઈ શકે છે. શું કરવાથી સારો લાભ મળી શકે? વૃક્ષોની જેટલી બને એટલી માવજત કરજો તો અવશ્ય આપને સારો લાભ રહેશે. હવે વાત કરીએ વૃશ્ચિકની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી છે મંગળ. આવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને નાના ભાઈ બંધુઓનો સાથ સહકાર મળતો જણાય, સહયોગ મળતો જણાય. હિત શત્રુઓથી તમારે સપ્તાહ દરમિયાન પરેજી રાખવી અત્યંત આવશ્યક રહેશે. નાણાકીય સમસ્યાનો મુશ્કેલીમાંથી આપ માર્ગ મેળવી શકશો અને અવશ્ય સપ્તાહ દરમિયાન તમને થોડો ઘણો લાભ પણ રહેતો જણાશે. પરંતુ પેટની સમસ્યા સતાવી શકે છે, માટે ધ્યાન રાખવું આવશ્યક છે. શું કરવું જોઈએ? રોજને માટે તમારા માતા અને પિતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરજો, અવશ્ય આપને લાભ રહેશે. હવે વાત કરીએ ધનરાશિની. ધનરાશિના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી ગુરુ. અત્યારે ધનમાં કેતુ ચાલી રહ્યો છે, જેના લીધે ઘરના સભ્યો દ્વારા તમને લાભ મળવાની શક્યતાઓ વધી શકે, મહત્વાકાંક્ષાઓ ઈચ્છાઓ વધારે પડતી રહી શકે. કલાત્મક પ્રવૃત્તિની અંદર તમે રસ દાખવશો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. સપ્તાહના અંતે એટલે કે વાઘ બારસ પછી થોડી ઘણી સુસ્તીનો અનુભવ તમે કરી શકો. આરોગ્ય તમારું થોડું ઘણું બગડી શકે છે. એકંદરે જોવા જઈએ તો વેપારી વર્ગને ભાગીદારી વર્ગનો સાથ સહકાર મળતો જણાય ને સપ્તાહ તમારું આનંદમય અને લાભમય રહેતું જણાશે. શું કરવું જોઈએ? જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાનું દાન કરજો તો અવશ્ય આપનું સપ્તાહ આનંદમય અને લાભમય રહેતું જણાશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, શેરબજાર વિષય પર આજે આપણે વાત કરવી છે, ખાસ કરીને વાત કરવામાં આવે આગામી સપ્તાહની, તો શું લાગી રહ્યું છે શેરબજારમાં આગામી અઠવાડિયું કેવું રહેવાની શક્યતા? જ્યોતિષ સંહિતા એક એવું એક ગ્રંથ છે, દર મહિને બહાર પડે છે અને એમાં રજનીભાઈ ઠક્કર શેરબજાર ઉપર ખૂબ જ સારી માહિતી આપણને આપે છે. એના આધારે જો આપણે જોવા જઈએ એનું આકલન કરીએ કે ભાઈ કયા પ્રકારે શેરબજાર આગામી સપ્તાહ દરમિયાન સુફળ આપશે, તો સોમવારના દિવસે એટલે કે 21/10 કદાચ બજાર થોડુંક નરમ રહે તેવી શક્યતા છે અને બંધ થતી વખતે પણ કદાચ થોડું નરમ બજાર સોમવારના દિવસે રહેશે. તો શેરબજારવાળાએ આ વર્તારોથી એક વસ્તુ ધ્યાનમાં રાખજો, કારણ કે 27 નક્ષત્રમાં તમારું નક્ષત્ર કયું છે એનો પણ આધાર રાખવામાં આવે છે અને સાથે સાથે એ નક્ષત્રના આધારે કોઈ વિપત નક્ષત્ર નથી આવતું ને એ બાબતને પણ ધ્યાન રાખવાનું હોય છે. પણ આ જનરલ આપણે પ્રેડિક્શન કરી શકીએ છીએ, આપણી પોતાની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે એનો ઉપયોગ કરી શકો છો. હવે 22 તારીખે મંગળવારના દિવસે બજાર છે ને થોડું તેજીમાં ખુલે તેવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે અને 10:55 કદાચ થોડીક નરમાશ રહેશે, આવી શક્યતાઓ શેરબજારના આધારે જોઈ શકાય છે. 23/10 એટલે કે બુધવારના દિવસે બજાર તેજ ખુલે એવી શક્યતાઓ વધારે પ્રબળ બને છે. ખાસ કરી 9:37 માંડી અને 12:31 સુધી થોડું નરમ રહેશે, પણ 12:31 તેજીની શક્યતાઓ થોડી પ્રબળ બને છે. તો પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને આમાં તમે આગળ વધી શકો છો. ગુરુવાર એટલે કે 24/10 દિવસે બજાર તેજ ખુલે આવી શક્યતાઓ દેખાય છે. 11:01 પછી થોડી તેજીમાં વધારો આવશે. એનો મતલબ એવો થાય કે કોઈ પણ પ્રકારના આમાં દરેકને કુંડળીના અલગ અલગ મુકુંદ બે કહ્યું પ્રમાણે દરેક રાશિને દરેક પોતાની કુંડળીના ગ્રહોના મહત્વના ભાગને જોવા જઈએ તો કયા પ્રકારના શેરોમાં લાભ થાય. ઘણી વખત એવું થાય કે આપણે જ્યારે શેર લઈએ ત્યારે 20 રૂપિયાનો હોય અને આપણે શેર ખરીદીએ ત્યારે શેર 18 રૂપિયાનો, 70 રૂપિયાનો, 12 રૂપિયાનો થઈ જાય. વેચી મારી એટલે પછી 22-24 થઈ જાય ત્યારે આપણને એમ લાગે સારું આપણી કામ નથી કરતી, પણ ના, એવું નથી. કુંડળીના ગ્રહોના આધારે જો જોવા જઈએ તો આ ગ્રહો બધું આપણને સચોટતા આપે છે. શુક્રવારના દિવસે 25/10 હોય બજાર થોડું નરમ ખુલે તેવી શક્યતાઓ અહીંયા દેખાશે અને ખાસ કરીને મુહૂર્તના સોદાઓમાં તેજી રહે તેવી શક્યતા છે. આગળના ભાગમાં સોમ, મંગળ, બુધ અને ગુરુવારના જો આપણે તહેવારોની બાબતમાં જો આગળ વધવા જઈએ તો દિવાળીની રજા છે સોમવારના દિવસે એટલે મુહૂર્તના સોદામાં કદાચ થોડીક તેજી રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને મંગળવારના દિવસે બજાર તેજ ખુલે અને 12:04 પછી થોડુંક નરમાશ અનુભવાય. 30/10 એટલે કે આવતા બુધવારે બજાર નરમ ખુલે, 10:32 કદાચ થોડી તેજીનો અનુભવ થાય તેવી શક્યતાઓ છે. ગુરુવારની જે વાત કરીએ તો 31/10 બજાર નરમ ખુલે, 9:42 તેજ રહે અને સારી તેજીનો અનુભવ થાય. આ આખું આપણું આ રાશિ ભવિષ્ય અને એની સાથે સાથે શેરબજારની લગતું આકલન.
બિલકુલ, તો આ સાથે જ સમય છે એક વિરામ લેવાનો, રોકાઈએ છે એક વિરામ. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મુકુંદભાઈ, છેલ્લી ત્રણ રાશિ વિશે પર વાત કરીએ, મકર, કુંભ અને મીન, તેના વિશે પણ જણાવો અને શુભત્વ અશુભત્વ શું છે તે પણ જણાવી દઈએ. દર્શક મિત્રો, વાત મકરના અક્ષર ખ ને જ, જેનો સ્વામી શનિ. મકર રાશિવાળા જાતકોને ટૂંકી યાત્રાના યોગ છે, પરંતુ યાત્રા તમારા માટે કંટાળાજનક રહી શકે. સાપ્તાહિક બજેટની અંદર ખર્ચનું પ્રમાણ વધી શકે છે, એટલે કે આંચકો હોઈ શકે. કોઈ પણ વ્યક્તિ પાસે ઉધાર નાણાં લેવા નહીં તે તમારા માટે હિતાવહ છે. આગામી સપ્તાહની અંદર સુંદર મજાનો લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. દેવ દર્શનથી તમને લાભ થઈ શકે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ. કુંભ રાશિવાળા જાતકો સારા સારી વાનગીઓનો સ્વાદ માણી શકશે. ખર્ચનું પ્રમાણ તમારે વધતું જણાય. કાર્યસ્થળ ઉપર ક્યાંક ને ક્યાંક લાભની શક્યતાઓ બની શકે છે. વિદેશથી લાભ અને પેટના દર્દો થઈ શકે. ઘર ખર્ચથી વધારો થવાના સંપૂર્ણ ચાન્સીસ છે. શૃંગારની વસ્તુનું દાન કરવાથી લાભ મળે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ. આવા મીન રાશિવાળા જાતકોને સપ્તાહના અંતની અંદર ખુશનુમા વાતાવરણ સર્જાઈ શકે. વ્યક્તિગત અને વ્યવસાયની અંદર લાભની શક્યતાઓ વધી શકે છે. માતા પિતાના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી તમારે જરૂરી છે. નોકરિયાત વર્ગ માટે મધ્યમ સમય રહેતો જણાય. શું કરવાથી લાભ મળે? નિત્યને માટે ભગવાનના મંદિરે દર્શન કરવાથી આપને સારો લાભ મળે.